ભરૂચ દહેજ ખાતે આવેલ જીએનએફસી કંપનીમાંથી વિદેશમાં નિકાસ કરાતા ટીડીઆઈ ભરેલા ટેન્કરોમાંથી સીલ તોડી સિફતપૂર્વક કેમિકલની ચોરી કરી રૂપિયા બે કરોડ તેત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દા માલ સગે વગે કરનાર ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ભેજાભાશ ટોળકીના પાંચ ઇસમોને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જીએનએફસી દહેજ ટીડીઆઈ પ્લાન્ટમાંથી કેમિકલનો જથ્થો બ્રાન્ચિલ ઓમાન મુંબાસા સાઉદી અરેબિયા લાઇબેરિયા જેવા દેશોમાં ટીડીઆઈ કેમિલનું નિકાલ કરવામાં આવતું હોય ગત ફેબ્રુઆરી માસમાં ટીડીઆઈ ભરેલા કુલ આઠ કન્ટેનરો અડાણી પોર્ટ હજીરા ખાતે અલગ અલગ સમયે રવાના થયેલ હતા જે તમામ કન્ટેનરોમાંથી સિફરપૂર્વક બાર મેટ્રિક ટન કન્ટેનર ડીટ સીલ તોડી ચોરી કરવામાં આવ્યું હતું આ અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઉપરાંત સાત મે બે હજાર અઢારના રોજ બ્લીચ કેમ્પ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું એક કન્ટેનર દહેજ જીએનએફસી કંપની ખાતેથી સોહાર ઓમાન જવા રવાના થયું હતું જેમાં કન્ટેનર ઓમાન પહોંચતા કન્ટેનરમાંથી ટીડીઆઈ ભરેલા કુલ રૂપિયા સાહીઠ લાખ ત્રેપન હજારના ઓછા મળેલ ઉપરાંત આઠ મેટ્રિક ટન વેસ્ટ મટીરીયલ ભરેલ બેગો મળી આવેલ જે અનુસંધાને પણ ફરિયાદ નોંધાવવા પામેલ આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ નાઓએ એલસીબી તેમજ દહેજ પોલીસને માર્ગદર્શન આપી સદર કેમિકલ ભરેલા ટેન્કરો દહેજ નીકળી સુરત હજીરા અદાણી પોર્ટ ઉપર પહોંચતા પહેલા ઓલપાટ સાય રોડ ઉપર કન્ટેનરો કલાક રોકાતા હોવાની માહિતીના આધારે પોલીસે તપાસ આરંભી મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી કુલ પાંચ આરોપીઓ સુધીર કુમાર સિંઘ રહેવાસી નેરુલ થાના ન્યુ મુંબઈ મૂળ રહેવાસી શિવચરણ પૂર્વે જિલ્લા ફૈઝાબાદ યુપી અનવર મોહમ્મદ હૈખાન રહેવાસી ઓમ ભારત હાઉસિંગ સોસાયટી વડાલા મુંબઈ રાકેશ શરતચંદ્ર પાટીલ રહેવાસી સેક્ટર ચાર નવી મુંબઈ વિનોદ પ્રહલાદ કોકરે રહેવાસી બેલાપુર નવી મુંબઈ તેમજ હમીદ ઉસ્માન રહેવાસી મીરા રોડ ઝડપી પાડ્યા હતા ઉલ્લેખનીય છે કે તમામ આરોપીઓ એકબીજાની મદદગારીમાં ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમને અંજામ આપતા હતા પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ પિપોદરા ખાતે બ્લીચ કેમ્પ એક્ઝિમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી બીજા કન્ટેનરમાંથી તેમાં સુરત પાંડીસર સ્થિત કલર ટેક્સ કંપનીમાં માલની હેરાફેરીનો ગુનો કર્યાની પણ કબૂલાત કરી હતી જે જગ્યા નક્કી કરવાની કામગીરી છે કે આ જગ્યા ક્યાં અપને રાખીને અને કયા કન્ટેનરને રોકી અને માલ એમાંથી કાઢી લીએ એ એક હમીદ ઉસ્માન રિંદાની જે હાલ મુંબઈમાં જ રહે છે અને મૂળ જે છે એ લાંબા ગામ તાલુકા કલ્યાણપુર જિલ્લા દ્વારકાના છે મૂળ ગુજરાતી છે તો એ લોકલ પરિસ્થિતિથી વાકિફ છે મહારાષ્ટ્રના પણ જાણકાર છે તો એ જગ્યા નક્કી કરતા હતા કે ટ્રકને આપને ત્યાં લાવીને અને ત્યાં ખાલી કરાવવાનું છે એટલે આમાં ઓર્ગનાઇઝ ક્રાઇમમાં જે મુખ્ય પાંચ લોકો હતા એ પાંચોને પોલીસે પકડી પાડેલ છે એ પાંચો લોકો હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે હવે એ માલ એ પૂછપરછ દરમિયાન એ લોકોએ આ બે ગુના તો કબૂલ કર્યા જ છે એની સાથે સાથે પાંડેસરા ખાતે હમણાં જ થોડા દિવસ પહેલાં કલરટેક્સ કંપનીમાં પણ ચોરી થયેલ છે એના માલની એ પણ એ લોકોએ કબૂલ કર્યા છે એ ઉપરાંત મોરા ગામમાં કોપર ચોરીનું પણ એ લોકોએ કબૂલાત કરી છે આમ મોટા મોટા ચાર ગુનાની કબૂલાત થઈ છે હવે એ લોકોની રિમાન્ડ દરમિયાન આગળ બીજા કોણ કોણ આરોપી એમાં ઇન્વોલ્વ છે કોનની શું ભૂમિકા છે એ મુજબ મુજબ અને માલની રિકવરી માટેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે